विषय मैथ। मैथ में आज आप जोईशु चेप्टर 5 जेनु नाम छे पेटर्न। चेप्टर नु नाम छे पेटर्न। हवे तमने एम थाय विद्यार्थी मित्रों के पेटर्न पेटर्न एटले शू? तो पेटर्न एटले के बात डिजाइन। आपणे जेने कहीए छे के डिजाइन, पेटर्न एटले के डिजाइन। हवे आपणे आपणा घरनु ज पहेला तो उदाहरण लईए के पेटर्न एटले शू। आपणे घणी बधी दुकानोमां पण जईए छे तो कहीए छे के सारी कोई पेटर्न बताओ, जुदी जुदी ડિઝાઇનમાં કપડાં પણ જોવાનું આપણે પસંદ કરીએ છીએ। ઘરની જ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો તમારા ઘરમાં બારીનો પડદો જુઓ, ચાદર જુઓ, તકિયાના કવર જુઓ, ઓસિકાના કવર જુઓ, પછી તમારા ઘરમાં જે પગલૂછણીયું હોય છે એના ઉપર જુઓ, તો દરેક જગ્યાએ તમને જુદી જુદી પેટર્ન એટલે કે ડિઝાઇન જોવા મળે છે। બારીના પડદામાં, પલંગ ઉપર જે ચાદર હોય છે તેના પર, તકિયાના કવર ઉપર, ઓસિકાના કવર ઉપર, પગલૂછણિયા ઉપર। હવે તો દરેકના ઘરે જુદા જુદા ફોટો ફ્રેમ પણ લગાવેલી હોય છે, તો એ ફોટો ફ્રેમમાં પણ જુદી જુદી પેટર્ન એટલે કે ડિઝાઇન દોરેલી હોય છે, તો એને આપણે પેટર્ન એટલે કે ડિઝાઇન અથવા તો ભાત એવું કહીએ છીએ। તો આપણા ચેપ્ટરનું નામ છે ચેપ્ટર 5 પેટર્ન। પેટર્ન એટલે કે ડિઝાઇન, એની જ આપણે એક ઉદાહરણ દ્વારા અહીંયા સમજૂતી મેળવી। તમે અહીંયા જોઈ શકો છો કે મારી પાસે અહીંયા 3 પેનો છે, બ્લેક, રેડ અને બ્લેક રેડ અને બ્લુ। 3 પેનો મારી પાસે આપેલી છે, હું અહીંયા તમને 3 પેનો બતાવું છું। સૌથી પહેલા છે બ્લેક, પછી છે રેડ અને પછી છે બ્લુ। તો આ એક પેટર્ન છે, તમે જોઈ શકો છો કે બ્લેક પેન, પછી રેડ પેન, પછી બ્લુ પેન। હવે એ જ રીતે હું અહીંયા પણ ફરી પાછી એક બીજી બ્લેક પેન જોઈન્ટ કરી દઉં છું। તમે જુઓ તો અહીંયા એક થઈ બ્લેક પેન, પછી ફરી હું એક મૂકું છું રેડ પેન અને ફરી પાછી એક આવે છે બ્લુ। તો તમે અહીંયા જુઓ છો કે આ પેટર્ન મેં આગળ વધારી કેવી રીતે, બ્લેક રેડ બ્લુ, બ્લેક રેડ બ્લુ, તો આ પેટર્ન બને છે। એ જ રીતે બીજી 3 પેનો મૂકીશ તો કઈ પેટર્ન આવશે, બ્લેક પેન આવશે, પછી રેડ પેન અને પછી આવશે બ્લુ પેન। તો આમ કલર પેન દ્વારા પણ એક પછી એક પેટર્ન એટલે કે ડિઝાઇન આગળ વધતી તમે જોઈ શકો છો। પહેલા બ્લેક, પછી રેડ, પછી બ્લુ, ફરી પાછી બ્લેક, રેડ, બ્લુ। હવે એવું કહ્યું હોય કે આ જ પેટર્નને તમે આગળ વધારો તો તમે શું કરશો, ફરી પાછી બ્લેક પેન મૂકશો, રેડ પેન અને બ્લુ પેન, તો એ પેટર્ન આગળ વધતી રહે છે। આમ પેટર્ન એટલે કે ડિઝાઇન, ડિઝાઇન પરથી આપણને ખ્યાલ આવી જાય છે, ડિઝાઇન આગળ અને આગળ વધતી રહે છે। તમારા ઘરમાં મમ્મી સાડી પહેરતી હોય છે તો એ સાડીમાં પણ તમને જુદી જુદી પેટર્ન એટલે કે ડિઝાઇન જોવા મળે છે। તો ચાલો અહીંયા શું આપેલું છે, પેટર્ન ભાત આગળ વધારો, પેટર્ન એટલે કે ડિઝાઇન એ આગળ વધારો। તમે અહીંયા ચોરસ બોક્સની અંદર જોઈ શકો છો કે મેં જુદા જુદા ડિઝાઇનમાં એટલે કે જુદી જુદી પેટર્ન દોરેલી છે। તો આપણે પહેલા એ સમજીએ, ચલો સૌથી પહેલું બોક્સ જોયું છો તો એમાં શું છે, ત્રિકોણ દોરેલો છે, પછી છે ગોળ, ત્રિકોણ ગોળ એટલે કે એની એ જ પેટર્ન આગળ વધે છે। બે જ આપેલા છે, સૌથી પહેલા છે ત્રિકોણ ગોળ, તો એનો એ ત્રિકોણ ફરી ગોળ ફરી, ત્રિકોણ ગોળ, ત્રિકોણ ગોળ। તો હવે આ બોક્સમાં શું કરીશું, ત્રિકોણ ગોળ, ત્રિકોણ ગોળ એ પેટર્ન આપણે આગળ વધારીશું। તો ચાલો દોરીએ, સૌથી પહેલા અહીંયા ત્રિકોણ આપેલો છે, પછી ગોળ, ત્રિકોણ ગોળ। તો હવે આપણે અહીંયા પેટર્ન આગળ વધારવા માટે દોરીશું ત્રિકોણ, હવે એના પછી દોરીશું ગોળ, ફરી પાછો દોરીશું ત્રિકોણ, ફરી પાછો દોરીશું ગોળ। જેટલા બોક્સ આપેલા છે એ બોક્સ આપણે પૂર્ણ કરીશું અને આપણી પેટર્ન આગળ વધારીશું। જુઓ ત્રિકોણ ગોળ, ત્રિકોણ ગોળ, ત્રિકોણ ગોળ, ત્રિકોણ ગોળ। તો આમ આપણી આ એક પેટર્ન પૂરી થઈ એટલે કે ડિઝાઇન પેટર્ન એક ડિઝાઇન આપણી પૂરી થઈ। હવે એ જ રીતે બીજા બોક્સમાં તમે જુઓ તો અહીંયા
માં ટી નામનો મૂળાક્ષર આવે છે તો અહીંયા આપેલો છે ટી હવે એ જ ટી ને ઉંદો લખ્યો છે એટલે ઉંદો ટી સીધો ટી ઉંદો ટી એ જ પેટર્ન આગળ વધતી જોવા મળે છે તો એ જ પેટર્ન આપણે આગળ વધારીશું તો ચાલો તમે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો શું દોરેલું છે ડિઝાઇનમાં પેટર્ન ટી અહીંયા છે ઉંદો ટી અહીંયા વળી પાછી એ જ પેટર્ન સીધો અને ચિત્ર અહીંયા ટી નું ઉંદુ આપેલું છે તો એ જ રીતે આપણે પણ દોરીશું ટી ફરી પાછો અહીંયા દોરીશું ઉંદો ટી અહીંયા સીધો અહીંયા આવશે ઉંદુ તો આ પેટર્ન આપણે પૂર્ણ કરી હવે એના પછીનો બોક્સ જુઓ તમે જોઈ શકો છો કે કઈ પેટર્ન દોરેલી છે સ્ટાર અને ચંદ્ર એટલે કે તારા અને ચંદ્રનું ચિત્ર છે એ પેટર્નને આપણે આગળ વધારવાની છે તો સૌથી પહેલા જુઓ સ્ટાર દોરેલો છે પછી ચંદ્ર એટલે કે તારાનું ચિત્ર છે ચંદ્રનું તારાનું ચંદ્રનું તો એ જ રીતે આપણે એ ડિઝાઇનને આગળ વધારીશું તો સૌથી પહેલા સ્ટાર પછી ચંદ્ર એટલે કે મૂન સ્ટાર મૂન હવે દોરીશું સ્ટાર સ્ટાર એટલે તારો અને મૂન એટલે ચંદ્ર હવે એ જ પ્રમાણે ફરી પાછો સ્ટાર દોરીશું હવે દડો બે હવે ફરી પાછો દોરીશું દડો ફરીથી પાછું બેટનું ચિત્ર દડો બે દડો બે દડો બે દડો અને બે તો આ પેટર્ન પણ આપણી પૂર્ણ થઈ હવે જુઓ અહીંયા બોક્સમાં લખેલો છે એક એટલે કે એક એકડ એક એક લખેલો છે અહીંયા સીધો એક છે અને અહીંયા ઊંધો એક સીધો એક ઊંધો એક તો એ પેટર્ન આપણે આગળ વધારવાની છે તો ચાલો સૌથી પહેલા સીધો એક ઊંધો એક સીધો એકડો ઊંધો એકડો તો આપણે અહીંયા લખીશું સીધો એકડો પછી લખીશું ઊંધો એકડો પછી ફરીથી પાછો સીધો એકડો ફરીથી પાછો ઊંધો એકડો તો આમ આ પેટર્ન આપણે પૂરી કરી એ જ રીતે આગળના બોક્સમાં પણ પેટર્ન આપેલી છે તો ચાલો જોઈએ અહીંયા તમે જોઈ શકો છો કે શેનું ચિત્ર છે ઝાડનું અને એની બાજુ ફૂલનું ચિત્ર બતાવેલું છે તો ઝાડ પછી ફૂલ ઝાડ ફૂલ એટલે કે પાંદડીઓ પણ બતાવેલી છે તો એ જ રીતે આપણે અહીંયા શું દોરીશું પેટર્નમાં આગળ ઝાડ
પછી પાછું ફૂલ ઝાડ અને ફૂલ તો એ પેટર્ન આપણે આગળ વધારીશું તો ચાલો દોરીએ સૌથી પહેલા દોરીશું ઝાડ પછી આવશે ફૂલ તો માટે પેટર્ન આગળ વધે છે તો દોરીશું ફૂલ ફરીથી પાછું આવશે ઝાડ એટલે કે ઝાડની પેટર્ન દોરીશું ફૂલ તો આમ આપણી પેટર્ન પૂર્ણ થઈ હવે એના પછીનું જુઓ તો પાંદડાનું ચિત્ર આપેલું છે પાન તો સીધું પાન છે ઊંધું પાન સીધું પાન ઊંધું પાન તો હવે આપણે ફરીથી દોરીશું સીધું પાન અને આપણી પેટર્ન પૂર્ણ કરીશું સીધું પાન છે અહીંયા ઊંધું પાન છે સીધું ઊંધું હવે આપણે દોરીશું સીધું પાન પછી આવશે ઊંધું પાન ફરી પાછું સીધું પાન અને અહીંયા આવશે ઊંધું પાન તો આમ આપણી પેટર્ન અહીંયા પણ પૂરી થાય છે હવે એના પછી જુઓ વિદ્યાર્થી મિત્રો ચિત્ર દોરેલું છે શેનું ચિત્ર દોરેલું છે લોલીપોપ અને ચોકલેટ એટલે કે ટોફી લોલીપોપ અને ચોકલેટ નું ચિત્ર દોરેલું છે તો સૌથી પહેલા દોરેલું છે લોલીપોપ પછી છે ચોકલેટ લોલીપોપ ચોકલેટ તો હવે આપણે શું દોરીશું લોલીપોપ પછી આવશે ચોકલેટ લોલીપોપ ચોકલેટ તો ચાલો એ પેટર્ન પણ આપણે આગળ વધારીએ લોલીપોપ દોરેલી છે પછી ચોકલેટ લોલીપોપ ચોકલેટ તો હવે કયું ચિત્ર આવશે લોલીપોપ નું તો આપણે એ ચિત્ર દોરીશું લોલીપોપ હવે ચોકલેટ તો ચોકલેટ નું ચિત્ર દોરીશું ફરી પાછી લોલીપોપ એટલે લોલીપોપ ની ડિઝાઇન લોલીપોપ ની પેટર્ન ફરી પાછી દોરીશું ચોકલેટ તો આમ આ પેટર્ન પણ આપણી પૂર્ણ થઈ હવે એના પછીની પેટર્ન જુઓ વિદ્યાર્થી મિત્રો શું દોરેલું છે એરો કરેલો છે એરો એટલે કે તીર તમે જોઈ શકો છો કે અહીંયા સીધું તીર બતાવેલો છે અહીંયા છે ઊંધો ઊંધું તીર એટલે કે સીધો એરો ઊંધો એરો સીધો એરો ઊંધો એરો તો હવે અહીંયા કયો આવશે સીધો અહીંયા ઊંધો એરો અહીંયા સીધો અને અહીંયા ઊંધો આમ આ સીધા અને ઊંધો એટલે કે એરો જે તીરની દિશાની દોરેલી છે એ તીર ઉપરથી પણ પેટર્ન આગળ વધે છે તો ચાલો એ પેટર્ન પણ આપણે પૂર્ણ કરીએ સીધું તીર ઊંધું સીધો એરો ઊંધો એરો તો હવે દોરીશું સીધો એરો પછી આવશે ઊંધો એરો પછી આવશે સીધો એરો પછી આવશે ઊંધો એરો તો તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ પેટર્ન પણ આપણે પૂર્ણ કરી હવે એના પછીની પેટર્ન જુઓ એટલે કે છેલ્લા બોક્સમાં કયો મૂળાક્ષર લખેલો છે એમ એમ ડબલ્યુ એમ ડબલ્યુ એમ ડબલ્યુ એમ ડબલ્યુ તો આમ આ મૂળાક્ષર દ્વારા પણ પેટર્ન પૂર્ણ થાય છે આપણે આગળ પણ જોયું જેમ કે અહીંયા સીધો ટી હતો અહીંયા ઊંધો ટી અહીંયા સીધો એકડો તો અહીંયા ઊંધો એકડો એમ અંક દ્વારા પણ ચિત્રો દ્વારા પણ જુદી જુદી ડિઝાઇન દ્વારા પણ પેટર્ન પૂર્ણ થાય છે એટલે કે પેટર્ન આગળ અને આગળ વધતી રહે છે તો અહીંયા તમે જોયું એમ ડબલ્યુ એમ ડબલ્યુ તો હવે આપણે કયો મૂળાક્ષર લખીશું એમ તો ચાલો લખીએ એમ ડબલ્યુ એમ ડબલ્યુ હવે આપણે લખીશું એમ એટલે કે સીધો હવે ડબલ્યુ એટલે કે ઊંધો એમ પણ
અથવા W પણ કહી શકો। હવે આપણે લખીશું M અને સૌથી છેલ્લા ખાનામાં આવશે W। તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ કે M W M W M W M W આ આપણે M અને W દ્વારા પણ આ પેટર્ન પૂર્ણ કરી। તો સ્ટુડન્ટ્સ આજનું ચેપ્ટર 5 પેટર્ન એમાં જુદી જુદી પેટર્નો દ્વારા આપણે પેટર્નને આગળ વધારતા શીખ્યા। તમે પણ આ રીતે તમને ગમતા ચિત્રો દોરીને એ પેટર્ન આગળ વધારી શકો છો। મમ્મી ઘરમાં સાડી પહેરતી હોય તો તે એકમાં પેટર્ન જુઓ, તમારા ઘરમાં બારીના પડદા લગાવેલા છે, ઓશિકાના કવર છે એના પર પણ તમે પેટર્ન જોશો તો તમને એ પેટર્ન આગળ અને આગળ વધતી જોવા મળે છે। ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।